तो आपणे અહીંયા સંતુલનનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એમની અંદર આપણે આગળ છે તે પીએચ માપક્રમ કોને કહેવાય તે સમજવા માટેનો પ્રયત્ન કર્યો હતો. સાથે સાથે પીએચ જે છે તેની રેન્જ શું હશે, આ પીએચ છે તેનું માપન છે તે આપણે કઈ રીતનું કરી શકીએ, આ બધું છે તેનો આપણે અભ્યાસ છે કર્યો હતો. હવે એમની અંદર છે તે આપણે આગળ જવાનું છે અને આપણે જે અભ્યાસ કરવાનો છે તે આપણે એસિડ અને બેઝ, જેને આપણે કહીએ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ જે છે તેમના આયનીકરણ અચળાંક જે છે તેમના આયનીકરણ અચળાંકનો અહીંયા આપણે અભ્યાસ છે તે કરવાનો છે. તો એમના માટે આપણે પહેલા છે તે નિર્બળ એસિડ છે તેની વાત કરીએ. તો નિર્બળ એસિડનો આયનીકરણ અથવા તો આપણે એને કહેશું વિયોજન અચળાંક, જેને હું KA વડે દર્શાવીશ. તો અહીંયા આપણે આગળ તમને સમજાવ્યું છે કે જો આપણો નિર્બળ એસિડ અથવા તો બેઝ હોય તો એવા સંજોગોમાં એમનો આપણે જાણીએ છીએ કે અંશત આયનીકરણ થાય છે, એટલે વિયોજિત અને અવિયોજિત જે છે એસિડ એમની વચ્ચે છે તે સંતુલન સ્થપાય છે અને તે સંતુલન આપણું ગતિશીલ સંતુલન હોય છે. ધારો કે હું કોઈ એક એસિડ દર્શાવું છું તો ભાઈ HX એ અહીંયા પાણી સાથે પ્રક્રિયા કરે અને એમાંથી આપણને શું મળશે, એક તો H3O પ્લસ મળશે અને બીજું છે તે X માઇનસ મળશે. ને અહીંયા પાણી છે તે પ્રોટોન સ્વીકારે છે એટલે બેઝ તરીકે વર્તે છે, HF છે તે આપણો શું છે તો કે તે આપણો નિર્બળ એસિડ છે, તે પ્રોટોન આપે છે એટલે એસિડ તરીકે વર્તે છે. આ પ્રકારનો એમની વચ્ચે સંતુલન સ્થપાય છે. તો આપણે અહીંયા જો વાત કરીએ તો એની જો પ્રારંભિક સાંદ્રતા આપણે લઈએ, અહીંયા આપણે પાણીને બહુ ધ્યાનમાં લેતા નથી, જે કંઈ આપણે જોવાનું છે તે એસિડની. ધારો કે આની પ્રારંભિક સાંદ્રતા C છે તો એ સમયે H3O પ્લસ ની સાંદ્રતા પણ 0 હશે, X માઇનસ ની પણ 0 હશે. પ્રારંભિક એટલે કે T બરાબર 0 સમયની એસિડની સાંદ્રતા છે. હવે એની સાંદ્રતામાં ફેરફાર શું થાય તે જોવાનું છે. હું કહી દઉં છું કે ધારો કે આલ્ફા આપણું જે છે તે આલ્ફા કહેવાય આયનીકરણ અંશ, જે આલ્ફા જે છે તેને આપણે કહીએ છીએ આયનીકરણ અંશ, જે કોઈ પણ એસિડ છે તે કેટલા પ્રમાણમાં એનું વિયોજન થશે તે દર્શાવે છે, અથવા તો આપણે કહેવું હોય તો આયનીકરણની માત્રા કે 10%, 5%, 15%, કોઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય, જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એમના માટે આવું આપણે લખવું પડતું નથી, બરાબર સમજો. પણ આપણો વિદ્યુત વિભાજ્ય જો નિર્બળ હોય તો આવા સંજોગોમાં આપણે ડાયરેક્ટ આ જેટલું ઘટે છે એટલું જ આ વધે છે તેવું આપણે ના કહી શકીએ, બરાબર છે. એટલે એનું 100% આયનીકરણ થતું નથી, એટલે 100% આયનીકરણ ન થતું હોય એના એટલે એમાં કેટલા ટકા આયનીકરણ થાય છે તે દર્શાવવા માટે આપણે એમના માટે જે આયનીકરણ અંશ આલ્ફા જે છે તે દર્શાવીએ છીએ. તો ધારો કે જો આલ્ફા એનો આયનીકરણ અંશ હોય તો આની સાંદ્રતામાં C(α) જેટલો ઘટાડો થશે, એટલે અહીંયા માઇનસ મેં દર્શાવ્યું છે, બરાબર. આની સાંદ્રતામાં C(α) જેટલો શું થશે તો કે ઘટાડો થશે. એ દરમિયાન આપણે જોવા જઈએ તો આની સાંદ્રતા છે તે +C(α) જેટલી વધશે, આની સાંદ્રતા પણ +C(α) જેટલી વધે છે, બરાબર છે. આની જેટલી સાંદ્રતા ઘટે છે એટલી આપણને એની સાંદ્રતા છે તે વધે છે, સિમ્પલ અહીંયા આપણે આ વસ્તુ છે. હવે સંતુલનની સાંદ્રતા જો લેવા જઈએ તો શું થશે, વધે કેટલી તો કે સી જેટલી, ફેરફાર કેટલો થયો તો કે સી, એટલે બાકી કેટલી રહી તો કે C-C(α) જેટલી.
આની છેતે 0 હતી ને પ્લસ c ઇન્ટુ આલ્ફા જેટલી એટલે c ઇન્ટુ આલ્ફા જેટલી છે આની પણ 0 હતી એટલે c ઇન્ટુ આલ્ફા જેટલી છે હવે આપણે આમના માટે જો સંતુલન અચળાંક લાગુ પાડીએ તો k બરાબર અહીંયા આપણે આ પ્રક્રિયા છે તે ઓલરેડી સંતુલન સ્થપાયેલું છે તો k બરાબર નિર્ભજ એટલે આપણે જે h3 ઓ પ્રશ્નની સાંદ્રતા અહીંયા છે તે આપો x માઈનસ ની સાંદ્રતા ના છેદમાં h x એટલે નિર્ભર એસિડની સાંદ્રતા સંતુલનની સાંદ્રતા છે આ છે તેની પ્રારંભિક સાંદ્રતા અને આપણે હંમેશા જ્યારે સંતુલન અચળાંક લખીએ છીએ ત્યારે સંતુલન અચળાંકમાં આપણે હંમેશા એમની સંતુલનને શું સાંદ્રતા હશે એમની સંતુલનને સાંદ્રતા શું હશે તે આપણે દર્શાવતા હોઈએ છીએ એટલે આજે આપણે hx આ અહીંયા જે દર્શાવ્યું છે સંતુલનને સાંદ્રતા h2 પણ આપણે જાણીએ છીએ કે પાણી છે તે પ્યોર પ્રવાહી સ્વરૂપમાં છે એટલે એમની સાંદ્રતાને આપણે અચળ કન્સિડર કરી તો ધેરફોર અહીંયા હું લખું છું k into h2 એ બંનેની સાથે લઈને તો એક નવો જ આપણને અચળાંક મળે છે એને આપણે બીજું તે રીતનું શું કહેશું તો કે એસિડ જે છે તે કે એ શું છે આપણો તો કે એ છે તે આપણો નિર્બળ એસિડ જે છે આયનીકરણ અચળાંક અથવા તો આપણે એને કહીશું વિયોજન અચળાંક કહીશું કે એટલે ખાલી સંતુલન પણ અહીંયા એ ફોર એસિડ બરોબર એ ફોર અહીંયા એસિડ છે તો એ આપણો નિર્બળ એસિડ છે તે નિર્બળ એસિડ નો શું છે તો કે આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક છે તો કે એ ઇઝ ઇક્વલ ટુ શું થશે હવે આ બાકી શું છે સૂત્રમાં તો કે એક્સ ક્યુબ પ્લસ ની સાંદ્રતા એક્સ માઇનસ આપણને છે તે એનું મૂલ્ય જુદું મળે છે તો અહીંયા
આપણે કીધું કે k નું મૂલ્ય છે તે એક તો આપણે કીધું કે તાપમાન પર આધારિત હોય છે આ પહેલી વસ્તુ છે બરોબર આ મૂલ્ય છે તે આપણું તાપમાન ઉપર આધારિત હોય છે આ ફર્સ્ટ થિંગ સેકન્ડ થિંગ ની જો આપણે વાત કરીએ તો k છે તે પરિમાણ રહિત છે એનો કોઈ એકમ આપણે ધ્યાનમાં લેતા નથી બરોબર એ કેવો છે તો કે પરિમાણ રહિત છે આ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ કે k નું મૂલ્ય શું સૂચવે છે तो के केनु मूल्य छे ते आपणे जे ते एसिड नी प्रबळता सूचवे छे तमे जोई शको के अहींया तमे के छे ते H3O+ नी सांद्रताना डायरेक्टली समप्रमाणमां छे एटले तमे अहींया आवुं कही शको के K इज प्रपोर्शनल टू H3O+ एटले के हाइड्रोनियम आयन नी सांद्रताना समप्रमाणमां छे एटले एनो अर्थ एवो थशे કે હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા જેટલી વધારે છે તેટલું K નું મૂલ્ય છે તો K નું મૂલ્ય છે તે કેવો હશે તો કે વધારે હશે બરાબર જેટલી H3O+ ની સાંદ્રતા વધારે હશે તેટલું K નું મૂલ્ય છે તે K નું મૂલ્ય છે તે કેવો હશે તો કે વધુ હશે અને એટલો છે તે આપણો એસિડ છે તે વધારે પ્રબળ છે એટલે જે તે એસિડ ની પ્રબળતા આપેલ તાપમાને આપણે કેના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકે પણ જે રીતનો આપણો પીએચ છે જે રીતે આપણે પીએચ મૂલ્ય માપીએ છીએ એવી જ રીતનો આપણે પીકે મૂલ્ય પર ધ્યાન આપીએ છીએ તો પીકે બરાબર શું છે કે પીકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ કે એ જે કે મૂલ્ય મળે છે તેના ઋણ લઘુગુણક જે છે તે નેગેટિવ લોગરિધમ જે છે ઋણ લઘુગુણક તે નેગેટિવ લોગેરિધમ ને આપણે કહીએ છીએ શું કહીએ છીએ તો કે એનું પીકે એ મૂલ્ય અને આ જે આપણું પીકે એ મૂલ્ય છે તે આના કરતા રિવર્સ છે રિવર્સ છે ઇટ મીન્સ કે આપણે અહીંયા કીધું ને કે જેટલું કે નું મૂલ્ય વધારે હશે એટલો એસિડ પ્રબળ હશે પણ પીકે એટલે અહીંયા માઇનસ લોગ આવી જાય છે એટલે જેટલું પીકે એનું મૂલ્ય ઊંચું હશે એટલે એસિડ ની પ્રબળતા કેવી હશે તો કે ઓછી હશે બરાબર છે અહીંયા આપણે આ વસ્તુ પણ ધ્યાનમાં લઈએ છીએ કે જેટલું પીકે એનું મૂલ્ય છે તે વધારે હશે તેટલી એસિડ ની પ્રબળતા છે તે એસિડ ની પ્રબળતા છે તે કેવી હશે તો કે ઓછી હશે તો અહીંયા આ વસ્તુ પણ સાથે સાથે આપણે કન્સિડર કરી શકીએ છીએ જે રીતનું આપણે નિર્બળ એસિડ નું જોયું એવી જ રીતનું હવે આપણે છે તે નિર્બળ બેઝ જે છે તે નિર્બળ બેઝ છે તેનો આયનીકરણ અથવા વિયોજન અથવા બેઝ હશે કે એના માટે આપણે કે બી લેશું બરાબર એના માટે આપણે શું લેશું તો કે બી લેશું તો બેઝ એટલે તમે ધારો કે હું કીધું કે આવો એક પોર બી છે બી એટલે આપણો તટસ્થ બેઝ મેં લીધો છે દાખલા તરીકે એમોનિયા છે ક્વિનાઇન છે કોડિન છે આવા બધા જે તટસ્થ બેઝ છે તે મેં લીધો તટસ્થ મીન્સ બીજવાર રહિત છે તો આ બેઝ H2O અહીંયા મૂળભૂત છે H2O છે તે પાણીનો અણુ આપશે એટલે એમાંથી શું બનશે આપણને તો કે એમાંથી મળશે BH+ અને પાણીનો અણુ છે તે પ્રોટોન આપે એટલે એમાંથી જે આપણો બનશે તે કયો બનશે તો કે OH- આયન બનશે બરોબર એમાંથી છે તે OH- આયન હવે OH- આયન એટલે તમે સારી રીતે જાણો છો કે OH- આયન આપણો જે છે તે શું દર્શાવે છે તો કે એ આયન છે તે આપણો પાણીની સાંદ્રતા અથવા તો જો આને તમે બીજી રીતે પણ દાખલા તરીકે હું અહીંયા લખી કરતો હોઉં કે MOH તો એમાંથી શું બને કે m પ્લસ પ્લસ OH માઇનસ આવું પણ એનું આયનીકરણ થશે જે પણ તમે કહો એ બંને પ્રક્રિયાઓ છે તે આપણને શું દર્શાવે છે તો કે એમનું જે જનરલ જે છે તે જનરલ છે તે આપણે એનું કન્સિડર કરીએ છીએ બરાબર છે હવે અહીંયા પણ આપણે પ્રારંભિક સાંદ્રતાનું સ્થિતિ બધું બે વસ્તુ ચિત્રો થાય એટલે આપણે એક જ લેવાય AMOH is ionized to M plus
plus OH minus. MOH છે તે આપણો લિક્વિડ બેઝ છે. ધારો કે એની પ્રારંભિક સાંદ્રતા હું C લઈ લઉં તો એ સમયે M plus અને OH minus ની 0 0 હશે. અહીંયા પણ જો આલ્ફા આપો છે તે આયનીકરણ અંશ હશે. અહીંયા સેમ છે એટલે મેં અહીંયા રાખેલું છે. અહીંયા પણ જો આપણો આલ્ફા છે તે આયનીકરણ અંશ અથવા તો વિયોજન અંશ હશે. એટલે કે આયનીકરણ ની તે માત્રા દર્શાવે છે. એ જો અહીંયા આયનીકરણ ની માત્રા દર્શાવતો હશે તો અહીંયા શું થશે તો કે સાંદ્રતામાં ફેરફાર કેટલો થશે તો કે માઇનસ 3 ઇન્ટુ આલ્ફા અને વધુ છે આ સંતુલન સાંદ્રતા c માઇનસ c ઇન્ટુ આલ્ફા હશે. અહીંયા છે કે આપણે થોડું ફેરફાર થશે. અહીંયા હું લખીશ kb. k ની જગ્યા ઉપર શું લખીશ kb બરાબર શું આવશે m plus oh minus divided by પ્રારંભિક સાંદ્રતા લેતા હતા. અહીંયા જે છે તે આપણે શું છે તો કે h છે તે આપણે નિર્બળ બેઝ છે તેની પ્રારંભિક સાંદ્રતા છે બરાબર છે. અને આલ્ફા આપણો જે છે તે ત્યાં આપણે કહેતા હતા કે એસિડ નો વિયોજન અંશ છે. અહીંયા આપણો આલ્ફા છે તે શું બને છે તો કે તે આપણો જે બેઝ છે તે બેઝ નો વિયોજન અંશ છે તેવું આપણે કહી શકીએ છીએ બરાબર છે. સાથે સાથે અહીંયા આ k એને બદલે મેં k b કહી દીધું. બે b ફોર બેઝ a ફોર એસિડ ત્યાં આપણે k w w ફોર બોટલ પાણી બરાબર એ મુજબ આપણે એના દરેકના જેટલે દર્શાવીએ છીએ. તો k w એટલે નિર્બળ એસિડ ને બદલે આપણે શું લખશું તો કે નિર્બળ બેઝ નો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક જે છે તે વિયોજન અચળાંક છે તે આપણને મળે છે. અને તે મુજબ જો આપણે એમની અંદર જોવા જઈએ તો આ પ્રકારનું છે જે આપણને સૂત્ર મળે છે જેની અંદર kb is equal to આ રીતે આપણને જોવા મળશે. અને અહીંયા પણ પહેલાની જેમ જ આપણે લખી શકીએ કે ભાઈ pkb બરાબર માઇનસ log of kb. અહીંયા પણ તમે જો કે kb નું મૂલ્ય છે તે oh minus ની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને આ oh minus ની મોલર સાંદ્રતા છે તે બેઝિસિટી ઇન્ડિકેટ કરે છે. એટલે કે જેટલી oh minus ની સાંદ્રતા વધુ હશે તેટલું kb નું મૂલ્ય વધારે હશે અને તેટલો એનો બેઝિક સ્વભાવ જે છે અથવા તો બેઝની માત્રા જે છે બેઝની જે પ્રબળતા છે તે પ્રબળતા કેવી હશે તો કે વધુ હશે. પણ હું જો PKB લઈ લઈશ તો આના કરતા રિવર્સ થશે કે PKB બરાબર માઇનસ log of KB છે તો કે PKB બરાબર અહીંયા શું છે આપણું તો કે માઇનસ log of KB છે. તો એ મુજબ જો આપણે જોવા જઈએ તો નેગેટિવ લોગેરિધમ આપણે KB નું લીધું છે તે મુજબ શું થશે એની અંદર છે તો કે PKB is equal to માઇનસ log of KB મુજબ નેગેટિવ છે એટલે ઊંધું થશે કે PKB નું મૂલ્ય જેટલું વધારે હશે PKB નું મૂલ્ય જેટલું વધારે હશે એટલે એની બેઝિકતા છે તે કેવી થતી જશે તો કે ઓછી થતી જશે બરાબર છે. એટલે એમની જે બેઝિકતા જે છે તે બેઝિકતા છે તે કેવી થશે તો કે ઓછી થશે. તો આ રીતનો આપણે નિર્બળ બેઝ માટેનો પણ છે તે આયનીકરણ અચળાંક જે છે તે આપણે બંનેમાં ઓલમોસ્ટ સિમિલર છે પણ બંને માટે આ આપણા માટે ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે. વારંવાર આગળ જે ઉપયોગમાં લઈ શકાય તેવો કન્સેપ્ટ છે. આ ઉપરાંત આમના આધારે દાખલાઓ છે તે દાખલાઓ પણ આપણે હોય છે તો એને પણ આપણે છે તે બરાબર રીતે છે તે ધ્યાનમાં લેશું. હવે અહીંયા કે આપણે જોયું ત્યારબાદ કે બી જોયું હવે આપણે આ બંનેનો જે રિલેશનશિપ છે
સંબંધ છે તે આપણે પ્રસ્તાવિત કરીશું. Bien.
પ્રક્રિયાના સરવાળાથી જે નેટ પ્રક્રિયા મળી એનો સંબંધ અહીંયા હું જો સમજાવવા જાઉં તો ધારો કે હું અહીંયા આવું કરું છું ધેરફોર ન્યાય સ્વરૂપ આપણી જગ્યા પહોંચી છે ધારો કે હું અહીંયા લઈ લઉં છું કે આ જે નેટ પ્રક્રિયા છે એના માટે હું લઈ લઉં કે a મલ્ટીપ્લાય બાય k b બરાબર બરાબર સમજો k a શું હતું આપણું કે NH3 H3O plus and NH4 plus. Is it sorry, multiply by KB? KB no mulya aapne suncha hai yahan. To ye NH4 plus OH minus divided by NH3. આ મુજબ જો જોવા જઈએ તો NH3 NH3 કેન્સલ NH4 NH4 પ્લસ કેન્સલ તો Ka ઇન્ટુ Kb બરાબર શું થશે કે H3O પ્લસ વધેલું છે તે આ છે જે આપણું OH માઇનસ છે તે OH માઇનસ છે જે આપણું બાકી રહ્યું હતું તો આ રીતનું Ka અને Kb વચ્ચે જો એનું મલ્ટીપ્લિકેશન કર્યું આપણે અને આ પ્રક્રિયા જે છે આપણી તે પ્રક્રિયા પછી કેવી છે તો કે આ જે આપણી પ્રક્રિયા હતી તે પ્રક્રિયા સંયુગમી એસિડ બેઝ પ્રક્રિયા છે તો તમે જાણો કે H3O+ અને OH- ની સાંદ્રતા જે ખરેખર તો શું થશે તો કે Ka એટલે કે Ka * Kb બરાબર Kw Kw એટલે 10 - 14 તો અહીંયા છે તે આપણે આવું બને હવે આની જે નેટ પ્રક્રિયા માટે જો લખીએ આપણે તો શું આવશે બીજું કંઈ જ નથી આવતું કે ડબલ્યુ જ આવશે એટલે નેટ પ્રક્રિયાનો જો આપણે લખીએ પાણીની તો આપણે અચળ લઈ લઈએ છીએ એટલે આનો અર્થ એવો થયો જો બરાબર સમજો આનો અર્થ શું થયો આનો મિનિંગ અહીંયા આપણે એવો કરી શકીએ કે જો કોઈ પ્રક્રિયા થતી હશે તે પ્રક્રિયાની અંદર એક કરતા વધારે પ્રક્રિયાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે બરાબર છે બરાબર છે અહીંયા તમે બેનો જ સરવાળો કર્યો છે પણ બે કરતા વધારે પણ હોઈ શકે તો જો આવી જુદી જુદી પ્રક્રિયાઓનો સરવાળો કરીને જે આપણને ચોખ્ખી અથવા તો નેટ પ્રક્રિયા મળે છે એમનો સંતુલન અચળાંક જે છે તે કેવો હોય છે તો કે બધી જ પ્રક્રિયાઓના સંતુલન અચળાંકના ગુણાકાર જાણી હોય છે કેવો હોય છે તો કે બધી જ પ્રક્રિયાઓના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો હોય છે એટલે હું અહીંયા આવી ધારો કે એક કરતા વધારે હોય તો કે બરાબર શું થશે તો કે કે1 ઇન્ટુ કે2 અપ ટુ કે અને તો કન્ટિન્યુઅસ શું કીધું મેં કે જો કોઈ એક કરતા વધારે આવી પ્રક્રિયાઓનો સરવાળો લેવા પ્રક્રિયાઓનો સરવાળો સંતુલન અચળાંક ગુણાકાર ખ્યાલ આવ્યું પ્રક્રિયા હોય છે તેનો સરવાળો આપણે લેવાનો છે જ્યારે સંતુલન અચળાંક છે તેનો આપણે શું લેવાનો છે અહીંયા તો કે ગુણાકાર લેવાનો છે તો એ મુજબ જો આપણે જોવા જઈએ તો આવી એક કરતા વધારે પ્રક્રિયાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે તો એની જે ચોખ્ખી અથવા તો જે નેટ પ્રક્રિયા આપણને મળે છે તે નેટ પ્રક્રિયાની અંદર તે ચોખ્ખી અથવા તો જે નેટ પ્રક્રિયા છે તે નેટ પ્રક્રિયાની અંદર છે તે આપણને શું જોવા મળશે તો કે એ નેટ પ્રક્રિયાની અંદર છે તે એનો જો આપણે નેટ પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે તે એમાં રહેલી દરેક પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો હોય છે પણ આ જો પ્રક્રિયા સંયુગ્મી એસિડ બેઝ હોય અહીંયા જે આપણે લીધી તે સંયુગ્મી એસિડ બેઝ લીધી તો એનો જે છે મૂલ્ય છે તે કેટલું હશે તો કે એનો મૂલ્ય છે તે આપણા K ડબલ એટલે કે જે આપણું પાણી છે તે પાણીના આયનીકરણ અચળાંક જે આપણો છે તે પાણીના આયનીકરણ અચળાંક જેટલું છે તે આપણને જોવા મળે છે બરોબર એનો મૂલ્ય છે તે આપણને પાણીના આયનીકરણ અચળાંક જેટલું મળે છે અને સાથે સાથે અહીંયા આપણે જો લોગેરિધમ એપ્લાય કરીએ તો શું લખી શકીએ તો કે pKa એટલે હું માઇનસ લોગ એક એને થોડું આપણે
વ્યવસ્થિત હોય છે એટલે વધારે કામ કરે. ચલો આ કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે. એસિડિક માટે એક જ જવાબદાર છે.
तो આવા બધા જે એસિડો જે છે તે એકને બદલે બે પ્રોટોન ધરાવે છે તો બે પ્રોટોન ધરાવે છે એટલા માટે એને આપણે ડાયબેઝિક એસિડ અથવા તો ડાયપ્રોટિક કેમ કે એની છે તે બે પ્રોટોન આપવાની વૃત્તિ છે એટલે આપણે એને ડાયબેઝિક અથવા બીજી રીતે કહેવું હોય તો એક મોલ એસિડ છે તે બેઝના બે મોલનું તટસ્થીકરણ છે તે કરી શકે છે એટલે એની બેઝિસિટી બે છે બરાબર અહીંયા આપણો છે 1 મોલ બેઝ છે એસિડ છે સોરી HCl છે તે 1 મોલ સામે 1 મોલનું તટસ્થીકરણ કરી શકે પણ H2SO4 છે તે 1 મોલ લઈએ એની સામે બેઝ ધારો કે હું NaOH લઉં છું તો એ NaOH બેઝ છે તે NaOH બેઝનું કેટલા તો કે 2 મોલનું તટસ્થીકરણ છે તે એક જ મોલ H2SO4 જે છે તે એક જ મોલ H2SO4 છે તે 2 મોલ આપડા જે છે તેમનું શું કરી શકે છે તે તો કે તે તટસ્થીકરણ કરે છે તે તટસ્થીકરણ છે તે કરી શકે છે અને આ રીતે આપણે એની અંદર છે તે H2CO3 H2SO4 H3PO3 આ દરેક જે છે તે દરેકની અંદર છે તે આપણે આવી રીતનું અલગ અલગ જે છે તે આપણે ડાયબેઝિક છે અથવા તો ડાયપ્રોટિક છે એવી જ રીતે જો હું H3PO4 લઈશ એમનું જો હું H3PO4 લઉં તો જે H3PO4 જે છે તે H3PO4 છે તે કેવો છે તો કે એ છે તે આપણો સામાન્ય રીતે એમાં 3 પ્રોટોન છે અને 3 પ્રોટોન છે એટલા માટે તે કેવા તરીકે વર્તે છે તો કે એ છે તે આપણો ટ્રાયબેઝિક છે અથવા તો આપણે કહી શકીએ કે ટ્રાયપ્રોટિક છે એની પાસે 3 પ્રોટોન છે તો આ રીતનું આપણે એની પાસે એસિડિકતા માટે જવાબદાર કેટલા પ્રોટોન છે જે એવી જ રીતનું કાર્બનિક એસિડમાં પણ આપણે જે ભણ્યા છે કે ઓક્સેલિક એસિડ મેં કીધું કે એસિટિક એસિડ છે તે આપણો મોનોબેઝિક છે પણ જે ઓક્સેલિક એસિડ મેલોનિક એસિડ સક્સિનિક એસિડ એડિપિક એસિડ આ બધી સિરીજ આપણે ઓર્ગેનિકમાં ભણ્યા હતા તે આખી સિરીજ છે તે ડાયબેઝિક એસિડની સિરીજ છે તો આ ડાયબેઝિક એસિડની સિરીજમાં આપણે આ બધું ડિટેલની અંદર અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસની અંદર આપણે સાથે સાથે એ પણ દર્શાવ્યું હતું કે આ ડાયબેઝિક એસિડની સિરીઝ જો આપણે લેવામાં આવે તો એની અંદર જે છે તે આપણે કઈ રીતનું છે તે એની એસિડિકતા બેઝિકતા વોટએવર જે છે તેનો અભ્યાસ છે કરી શકીએ છીએ અને તે મુજબ આપણે કીધું હતું કે ભાઈ H3PO3 જે છે તેની અંદર આ H3PO4 છે તે ટ્રાયબેઝિક એસિડ છે અને પહેલા બધામાં જે કાર્બનિક લીધા તે ડાયબેઝિક એસિડ તો હવે આવા જો એસિડ હોય એનું આપણે જો વિયોજન કરવાનું છે મહત્વની વસ્તુ અહીંયા શું છે તે આપણે તેના તરફ જઈ રહ્યા છીએ હવે HX ધારો કે હું લઈ લઉં તો HX હોય તો એમાં સ્વાભાવિક છે કે H પ્લસ X માઇનસ માં ડાયરેક્ટ એનો અહીંયા કરવા થઈ જશે અને એનો એક જ વિયોજન અચળાંક K હોય છે પણ હું જો H2X લઈશ તો H2X લેસ તો એમાં ક્રોમોસોમ આયનીકરણ થશે પહેલા તે એક પ્રોટોન આપશે એટલે આપણને મળશે HX માઇનસ પ્લસ H પ્લસ અને એને અનુરૂપ આપણો એનો K1 જે છે તે શું થશે તો કે HX માઇનસ ની સાંદ્રતા H પ્લસ ના છેદમાં HX માઇનસ સોરી H2X આનો પ્રથમ આયન પ્રથમ પ્રોટોન એને આપ્યો છે એટલે એનો પ્રથમ આયનીકરણ અચળાંક થયો હવે એનો જે બીજો પ્રોટોન છે તે બીજા સ્ટેપમાં દૂર થયો છે HX માઇનસ ગિવ H પ્લસ પ્લસ X માઇનસ 2 લેવું પડશે માઇનસ 1 તો હતું જ હજી એક પ્રોટોન દૂર થયો એટલે X માઇનસ 2 થયું તો આનો આપણે છે તે દ્વિતીય આયનીકરણ અચળાંક Ka2 બરાબર એમનો છે તે દ્વિતીય આયનીકરણ અચળાંક થયો છે અથવા તો વિયોજન અચળાંક છે જેને મેં કહી દીધું છે તે Ka2 તો Ka2 શું થશે તો કે H પ્લસ H માઇનસ 2 ડિવાઇડેડ બાય HX માઇનસ હવે એ એક મહત્વની વસ્તુ આ રીતનો જો ટ્રાયપ્રોટિક હોય આ રીતનો આપણો એસિડ જે છે તે ટ્રાયપ્રોટિક હશે તો ટ્રાયપ્રોટિક એસિડના સંદર્ભમાં બેને બદલે કેટલા તો કે 3 આવશે Ka1 Ka2 Ka3
तो आवाज जो आपने 1 2 3 आपने ले लिया तो आवाज संतुलन में सबसे अगर देखेंगे ना हमेशा K2 is less than K1 is. H3 PO कोणा संदर्भ में दारों के K1, K2, K3 आपने प्राप्त हो चुके. बराबर से H3 PO पर मध्य पहला H2 PO पर माइनस पची H PO पर माइनस टू ने चले PO पर माइनस थ्री अब त्रोन स्टेप आउट. तो त्रोन स्टेप नहीं अंदर चले हमेशा K1 चले मूल्य बताए पची K2 पची K3 वे आवृत होने कारण समझो तो के KA मतलब के एसिड नो वियोजन अचला ये शू दर्शाते छे तो के जेते एसिड ने प्रोटॉन मुक्त થવાની માત્રા જેટલો પ્રોટોન સરળતાથી મુક્ત થશે બરાબર સમજો કન્સેપ્ટ છે ને આપણો પ્રોટોન જે છે તે જેટલો સરળતાથી મુક્ત થશે તેટલો એની એસિડિકતા વધારે હશે અને એટલું એનું કે નું મૂલ્ય વધારે હશે એટલે પ્રથમ પ્રોટોન આપણો ધારો કે અહીંયા દૂર થઈ ગયો પછી જે આપણને મળે છે તે ઋણ વિજભારિત સ્પેસ મળે છે પ્રથમ મળે છે હવે આવા ઋણ વિજભારિત સ્પીસીસ માંથી ધન વિજભારિત પ્રોટોન ને જે દૂર કરવાનો છે તે મુશ્કેલ છે બરાબર સમજો પ્રોટોન છે તે ઓલરેડી ધન વિજભારિત છે તો આવા ધન વિજભાર ઋણ વિજભારિત સ્પીસીસ માંથી ધન વિજભારિત પ્રોટોન ને જે દૂર કરવાનો છે તે કેવો હોય છે મુશ્કેલ હોય છે એટલે ત્યાં છે તે સરળતાથી પ્રોટોન મુક્ત થતો નથી અથવા તો હું કહી શકું કે ત્યાં પ્રોટોનની સાંદ્રતા ઓછી હોય છે એટલે એનો વિયોજન અચળાંક જે છે તેનું મૂલ્ય ઓછું હોય છે એવી જ રીતે અહીંયા મેં તમને જે રીતનું કીધું છે તે મુજબ કે બીજો જો આપણે લેવામાં આવે તો અહીંયા પણ એવું થશે ધારો કે હું H2SO4 લઉં તો એમાંથી પહેલા H2SO4 માંથી પ્રોટોન દૂર થઈ ગયું પણ એમાંથી જે ઋણ વિજભારિત સ્પીસીસ HSO4 માઇનસ જે મળે છે તે HSO4 માઇનસ ઋણ વિજભારિત જે સ્પીસીસ મળે છે તે ઋણ વિજભારિત સ્પીસીસ છે તેમાંથી હવે પ્રોટોન દૂર કરવો મુશ્કેલ છે એટલે એના હંમેશા દ્વિતીય આયનીકરણ અચળાંકનું મૂલ્ય ઓછું હોય છે એ જ રીતનું જો આની વાત કરીએ તો તૃતીય હોય તો તૃતીયનું મૂલ્ય છે તે એના કરતા ઓછું એટલે અહીં આપણે બે વસ્તુ ખાસ જોવાની છે ત્રણ વસ્તુનો કન્સેપ્ટ મેં સમજાવ્યો કે પોલીપ્રોટીક અથવા તો પોલીબેઝિક એસિડ કોને કહેવાય પહેલી વસ્તુ એના આયનીકરણ પ્રથમ દ્વિતીય તૃતીય કઈ રીતનું ક્રમશઃ આયનીકરણ થાય છે તે બીજી વસ્તુ સાથે સાથે ત્રીજી વસ્તુ કે એના હંમેશા પ્રથમ નું વધારે હોય એના કરતા ઓછું તૃતીય નું હોય એના કરતા તૃતીય નું હોય છે અને ચોથી વસ્તુ આવા થવાનું કારણ ઋણ વિજભારિત સ્પીસીસ માંથી ધન વિજભારિત પ્રોટોન ને મુશ્કેલ કરવો દૂર કરવો મુશ્કેલ છે જેમ વધારે ઋણ વિજભાર આવતો જશે તેમ તેમ એને મુશ્કેલ કરવો વધારે મુશ્કેલીથી આપણે દૂર કરી શકીએ છીએ બરાબર તો આ કન્સેપ્ટ આપણે જોયો પોલીપ્રોટીક અથવા તો આપણે કીધું તે રીતનું છે તે પોલીબેઝિક એસિડ ત્યાર પછી એક કન્સેપ્ટ આપણે જોવાનો છે તે એટલે એસિડની પ્રબળતા પર અસર કરતા બરાબર છે ત્યાર પછી આપણે જે જોવું છે તે છે આપણું એસિડની પ્રબળતા પર અસર કરતા પરિબળ પ્રબળતા અને એ બંધની ધ્રુવીયતા
બે પરિબળો છે તે ખૂબ જ અગત્યના છે. બરાબર છે? એચએ બંધની પ્રબળતા અને એચએ બંધ છે તેની ધ્રુવીયતા. આ બે પરિબળોને આપણે ધ્યાનમાં લઈ અને આપણે એની જે એસિડિકતા બેસિડિકતા વોટએવર શું છે તે આપણે નક્કી કરવાની છે. તો એ મુજબ આપણે જો જોવા જઈએ તો અહીંયા જે આપણે એચએ બંધ કેટલો પ્રબળ છે, જેટલી પ્રબળતા ઓછી, બરાબર સમજો, એચએ બંધની પ્રબળતા જેટલી ઓછી હશે તેટલી આપણે આ બંધને સરળતાથી તોડી શકીએ છીએ અને તે સરળતાથી જેટલો તૂટે તેટલો એચ પ્લસ આપણને સરળતાથી અવેલેબલ છે. તો એ પ્રબળતા બંધની કોની ઉપર આધારિત છે? ઓકે, એની પાસે રહેલો એચ તો ફિક્સ જ છે. આપણે આ એચ છે તેની કદ ઉપર આધારિત છે. કદ જેટલું મોટું હશે તેટલો બંધ છે તે નિર્બળ હશે અને તેટલો તે સરળતાથી પોતાનું કાપશે. અને આ એચએ બંધ જેટલો વધારે ધ્રુવીય હશે એટલો પ્રોટોન ઉપર વધારે ધન વિજભાર ઉત્પન્ન થશે અને એટલો તે પ્રબળ એસિડ હશે. હવે એક એના ઉપર આવે છે, આધારિત છે, ઓકે, જે આપણો એ માઇનસ છે તેની વિદ્યુત ધ્રુવતા ઉપર આધારિત છે. આ આપ્યું છે તે એટલે બે ફેક્ટર એસિડની પ્રબળતા પર અસર કરતા છે. તેમાં મહત્વના છે તો એક તો બંધની પ્રબળતા અને બંધની ધ્રુવીયતા. પ્રબળતા છે તે એની સાથે રહેલો જે સ્પેસિસ છે તેના કદ ઉપર આધારિત છે અને ધ્રુવીયતા છે તેની વિદ્યુત ધ્રુવતા ઉપર આધારિત છે. સામાન્ય રીતે આપણે આવા કોષ્ટકની અંદર જો કોઈ એક સમૂહનો અભ્યાસ કરતા હોય ત્યારે બંધની પ્રબળતા મહત્વની બને છે. બરાબર? જ્યારે કોઈ સમૂહનો આપણે અભ્યાસ કરતા હોય આવર્ત કોષ્ટકનો ત્યારે બંધની જે પ્રબળતા છે તે પ્રીડોમિનેન્ટ બને છે અને જ્યારે કોઈ આપણે આવર્તમાં અભ્યાસ કરતા હોય તો એવા સંજોગોમાં આ જે ધ્રુવીયતા છે તે મહત્વની હોય છે. કઈ રીતે? ધારો કે હું સમૂહની વાત કરું તો એચએ HCl, HBr અને HR. તો આવર્ત કોષ્ટકનો આપણો 17મો સમૂહમાં જે છે તે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન અને H તો આપણો સમાન જ છે. તો જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ ફ્લોરિન ટુ ક્લોરિન ટુ બ્રોમિન ટુ આયોડિન, જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ છીએ તેમ એના કદ ક્રમશ વધે છે. કદ બંધ છે એટલે બંધ છે તે ઓછો પ્રબળ બનશે, બંધ છે તે નિર્બળ બને છે, બંધ નિર્બળ બને એટલે પ્રોટોન આપણને સરળતાથી પ્રાપ્ય છે એટલે એની એસિડિકતા શું થાય છે તો કે સોરી HIN સૌથી વધારે, HBr ની, HCl ની અને HF ની. આ આપણે કોઈ એક જ સમૂહમાં અભ્યાસ કર્યો આ છે. બરાબર? અહીંનો જે આપણો અભ્યાસ છે તે એક સમૂહમાં કર્યો. પણ એક આવર્તની વાત કરું તો હું ધારો કે મિથેન 14મા સમૂહમાં કાર્બન, પછી એમોનિયા 15મા સમૂહ, 16મા સમૂહમાં પાણી અને 17મા સમૂહમાં HF હાઇડ્રોફ્લોરિક એસિડ. તો હવે આનો જો આપણે અભ્યાસ કરવા જઈએ તો તમે જાણો છો કે તમે એક જ આવર્તમાં આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જો એટલે કાર્બન ટુ નાઇટ્રોજન ટુ ઓક્સિજન ટુ ફ્લોરિન, તો એ દિશામાં તમે જાઓ છો તો શું આપણને જોવા મળે છે? તો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા એની વિદ્યુત ધ્રુવતા જે છે તે વિદ્યુત ધ્રુવતાની અંદર ક્રમશઃ વધારો થાય છે અને વિદ્યુત ધ્રુવતામાં વધારો થાય છે એટલે અહીંયા ક્લોરિન સૌથી વધારે વિદ્યુત ધ્રુવ છે. તો વિદ્યુત ધ્રુવતા જેટલી વધુ તેટલી આપણે શું કહી શકીએ બંધની ધ્રુવીયતા વધુ અને બંધની ધ્રુવીયતા વધારે હશે એટલે એસિડની પ્રબળતા કેવી હોય છે તો કે વધારે હોય છે. તો તે મુજબનો જે ક્રમ છે તે મુજબનો ક્રમ છે તે આપણને આવો જોવા મળશે. બરાબર છે? તે મુજબ તેના માટેનો જે ક્રમ છે તે આપણને આ પ્રકારે છે તે જોવા મળશે. એટલે HF છે તે સૌથી પ્રબળ છે એસિડ આમની, એટલે અહીંયા એસિડની પ્રબળતા ઉપર જે અસર કરતા પરિબળોમાં સિમ્પલ કન્ક્લુઝન ફરી પાછું કહી દઉં, બે પરિબળો છે HA બંધના,
પ્રબળતા ધ્રુવીયતા પ્રબળતા જેટલી ઓછી તેટલી એસિડિકતા વધારે ધ્રુવીયતા જેટલી વધુ તેટલી એસિડિકતા વધુ હવે ઓપોઝિટ ટાઈપ થશે પ્રબળતા આપણે ઓછી ધ્રુવીયતા વધુ પ્રબળતા ક્યારે એટલે કદ ઉપર આધારિત છે જેટલું કદ વધુ તેટલી પ્રબળતા ઓછી કદ મોટું આમ તેટલી પ્રબળતા ઓછી અને બંધ અને એટલે એસિડિક એસિડિકતાની પ્રબળતા વધુ ધ્રુવીયતા વિદ્યુત ઊર્જા ઉપર આધારિત છે જેટલી વિદ્યુત ઊર્જા વધુ તેટલી પ્રબળતા મીન્સ ધ્રુવીયતા વધુ અને આ અભ્યાસ આપણે સમૂહમાં કરીએ છીએ જેમ કદ વધે તેમ બંધની પ્રબળતા ઘટે એસિડિકતા વધે આવર્તમાં અભ્યાસ કરવો હોય તો વિદ્યુત ઊર્જા વધે બંધની ધ્રુવીયતા વધે એસિડની પ્રબળતા વધે બરાબર તો અહીંયા આપણે આ રીતનું છે તે સંપૂર્ણ છે તેમનો અભ્યાસ કર્યો ત્યારબાદ હવે આપણે જે સમાન આયનનો કોન્સેપ્ટ છે તે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે તે સમાન આયનનો કોન્સેપ્ટ છે તેનો હવે પછી આપણે અભ્યાસ છે તે કરીશું